हेलो एवरीवन, क्या छो बता मजा में हसो है। तो हमें आज आप काले जो एक्जाम्पल कर गया ते रीतना आगे बढ़िए तो तमने वधारे ख्याल आवशे कि तमारे कई रीतना एक्सरसाइज करवानी छे, एटले एक्जाम में कई रीतना तमे करशो बराबर ध्यान में राखीने लेवानुं छे। आ तमारो एक्जाम में आवशे 4 मार्क्सनो અને એમાં તમને બેઠા માર્ક્સ મળી શકે છે। તો લેંગ્વેજમાં એવું થાય છે કે આપણા માર્ક્સ ઓછા આવશે બીજા સબ્જેક્ટને રિલેટેડ, તો આપણે થોડું ધ્યાન આપશું તો આપણે આમાં પણ કવર કરી શકીશું બરાબર। તો પહેલાં અહીંયા તમને કીધું છે સ્ટાર્ટ લાઈક ધીસ હશે, 3-4 લાઈન આપી હશે, તો તમારા આવા 2 રિલેટેડ ક્વેશ્ચન હશે સ્ટાર્ટ લાઈક ધીસમાં। કીધું તેમ એક વોઇસનું હશે અને એક ટેન્સનું, જે આપણે અત્યારે ટેન્સને લઈને કરતા જ છે। તો અત્યારથી તમને હું ધ્યાનમાં રાખવામાં કહી દઉં છું કે એક્ઝામમાં આવી ભૂલ થવી જોઈએ નહીં, કારણ કે મેં ઘણાનું જોયું છે કે એમાં ભૂલો થઈ જાય છે। તો આપણે પહેલાં જોઈ લેવાનું, અહીંયા મીરા મીરા છે, વોસ છે, ઇઝ છે, પણ વોઇસમાં હોય તો આપણને ખ્યાલ જ છે કે પાછળ જે કર્મ હોય તેનું કરતા કરેલું હોય। તો આમાં તો સેમ ઇઝ છે, ખાલી ટેન્સ ચેન્જ થયું છે તે જ આપણે ધ્યાનમાં રાખવાનું છે બરાબર। તો તેને લઈને આપણે આગળ વધવાનું, તો એ 2 તમારે ક્લિયર રાખવાનું કે પહેલાં સ્ટાર્ટ લાઈક ધીસ ધ્યાનથી જોઈ લેવું બરાબર। તો હવે આપણે આગળ વધીએ આમાં, તો અહીંયા છે મીરા, મીરા વોઝ છે, અહીંયા ઇઝ છે, એટલે અહીંયા પાસ્ટ છે, અહીંયા આપણે પ્રેઝન્ટ છે। તો મીરા વોઝ અ મેમ્બર ઓફ મિડલ ક્લાસ ફેમિલી, તો ઓલરેડી વર્બ અહીંયા ચેન્જ થઈ ગયું છે, તો આપણે બાકીનું સેન્ટેન્સ લખી દેવાનું છે। અમે આ કોઈ બીજો એવો વર્ડ નથી કે આપણે ચેન્જ કરવો પડશે ટેન્સને લઈને, તો આપણે લખી દઈએ મીરા ઇઝ અ મેમ્બર ઓફ મિડલ ક્લાસ ફેમિલી। હવે ગઈકાલે આપણે અન્ડરલાઈન કરી દીધેલા તે રીતના અન્ડરલાઈન કરી દઈશું તો આપણને ઇઝી વેમાં ફિનિશ થશે। અહીંયા વર્ક, અહીંયા સી ગોટ અને લાસ્ટમાં અહીંયા હેલ્ટ બરાબર, તો ચેન્જીસ કરવામાં આપણને સરળતા રહેશે। હવે સી સ્ટનાઈ, હવે સી સ્ટનાઈ છે, સી છે ત્રીજો પુરુષ એક વચનમાં આવશે અને આપણે પ્રેઝન્ટમાં છે એટલે આપણે કયું લખવાનું, સ્ટડાઈનું શું થશે સ્ટડીઝ, તો અહીંયા આપણે લખીએ સી સ્ટડીઝ ઇન સ્ટાન્ડર્ડ 10th। ઓકે, સી વર્ક એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર, તો સી વર્ક, વર્કનું થશે વર્ક્સ, શું કીધું ત્રીજો પુરુષ એક વચન એટલે અહીંયા સી વર્ક્સ એઝ અ કોમ્પ્યુટર ઓપરેટર, એમાં કંઈ બીજા એવા વર્ડ નથી કે આપણે ચેન્જ કરવા પડે, તો એનું સેમ લખશું આપણે પછી છે સી બોટ અપ અર્લી મોર્નિંગ, તો સી કીધું તેમ ત્રીજો પુરુષ એક ક્વેશ્ચન, તો અહીંયા ગેટ્સ અપ, ગોટનું શું થશે ગેટ્સ અપ અર્લી મોર્નિંગ। સી હેલ્પ હર ફેમિલી, તો અહીંયા પણ ત્રીજો પુરુષ એક ક્વેશ્ચન, તો હેલ્પનું થશે હેલ્પ્સ હર ફેમિલી। આટલું કરશે એટલે તમને વગર માર્ક્સ કટ થયે 4 માર્ક્સ મળી જશે અને એ તમારે ઘણું હેલ્પફુલ થશે। ઓકે, હવે નેક્સ્ટમાં આગળ વધીએ, તો પહેલાં જોઈએ બોબી સો છે, અહીંયા બોબી બોબી સો નું અહીંયા હેડ છે બરાબર, એટલે પૂર્ણ ભૂતકા થશે, તો અહીંયા આપણે અન્ડરલાઈન કરી દઈએ વેન્ટ, અહીંયા છે આર ડુ હેડ બરાબર। હવે બોબી સો છે, બોબી હેડ કહ્યું, હવે તો સોનું શું થશે ત્રીજો, સોરી
क्रियापद नो थर्ड फॉर्म एट वी थ्री, शू आवशे? सो नो सी सो सीन, अहीं आवशे सीन. बॉबी हैड सीन जेक. ही वेंट टू हिम एंड आस्क्ड. हवे ही एनी साथे आवशे हैड अने वेंट नू थशे गो, बराबर. पण आपणे अहीं गो लखाशे नहीं बिकॉज अहीं हैड पूर्ण भूतकाळ, तो अहीं थशे गॉन. गो वेंट गॉन, गॉन टू हिम एंड आस्क्ड नू आस्क्ड ज रहेशे. ओके, वाई आर छे, तो आम थशे वर. यू अहीं यू छे तेनी साथे वर. स्टेन्डिंग हियर नू हियर ज रहेशे बिकॉज आपणे अहीं खाली टेन्स चेन्ज करवानो छे, बराबर. टेन्समां हियर नू त्यां थशे नहीं, અને આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી, ટેન્સ ચેન્જ કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું આપણે, નહીં તો ભૂલમાં થઈ જશે, તો કીધું તેમ માર્ક્સમાં ઘટાડો થતો જશે પછી, તે ધ્યાનમાં રાખવાનું. હવે વોટ ડૂ, ડૂનું થશે અહીંયા ડીડ. વોટ ડીડ યુ વોન્ટ? ચાલો હવે હેવનું થશે હેડ, તો હેડ યુ સીન, બરાબર. ઓપરેટમાં પાસ્ટ પાર્ટિસિપલ સીમું સીન એડ્રેસ એમાં ચેન્જ થશે નહીં. એની બડી સ્ટેન્ડિંગ દેર. ઓકે, તો અહીંયા બે એક્ઝામ્પલ ઇનિશિયલ છે. આઈ હોપ કે તમને આ અન્ડરસ્ટેન્ડ કર્યું હશે સારી રીતના, બરાબર. તો એક્ઝામમાં આપણે સારી રીતના એને લખી શકીશું. તો અહીંયા આપણે ફિનિશ કરીએ આજનું લેક્ચર, અને જે તમને હોમવર્કમાં મળશે પ્લીઝ કરતા રહેજો, તો આપણને ઘણું એક્ઝામમાં હેલ્પફુલ થશે. થેન્ક યુ.